જોઈ રહ્યા છો સમાચાર. સતત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ગાંધીનગરમાં આયોજિત એક બેઠક પછી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સને. સીધા જઈએ અને સાંભળીએ. માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર રાજ્યના ટ્રાફિક વ્યવસ્થા નિયમન તંત્રને અસરકારકતાથી એનું અમલીકરણ થાય, ટ્રાફિકના કારણે જે પણ પ્રશ્નો છે એનું પોલીસ પ્રોએક્ટિવ રોલ ભજવીને, શહેરી વિકાસના જે સત્તામંડળો છે એની સાથે કોઓર્ડિનેશન કરીને જ્યાં જ્યાં આવી ટ્રાફિકની સમસ્યા હોય એને અગ્રિમતા આપવા માટે પણ આજની આ બેઠકની અંદર કહેવામાં આવ્યું છે. પોલીસ તંત્રના બંદોબસ્ત માટે પીસીઆર વાન કે જે ક્વિક રિસ્પોન્સ માટે કામ કરતી હોય છે, આના ઉપરાંત સમગ્ર રાજ્યની અંદર પોલીસ સ્ટેશનોની અંદર વાહનો હોય છે, આ ઉપરાંત જેલોના કેદીઓની મુવમેન્ટ માટે વાહનો હોય છે, આ ઉપરાંત પેટ્રોલિંગ માટે પણ વાહનો હોય છે. આજે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે કે ગુજરાત રાજ્યના તમામે તમામ પોલીસના વાહનો એ જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટ હશે, જેના કારણે એનું મોનિટરિંગ થઈ શકશે અને ક્વિક રિસ્પોન્સની જે અમારી યોજના છે એનું અમલીકરણ કરી શકશે. માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સરકાર પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભ પર કામ કરે છે. સંવેદનશીલતા પણ પોલીસ માટે એક અગત્યનો પેરામીટર છે. આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા કોઈ પણ આવી ઘટનાની અંદર પૂરી સંવેદનશીલતાથી વ્યવહાર કરવા માટે ગુજરાતની પોલીસને ટકોર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા એ ચોક્કસ આવનારા દિવસોમાં સોશિયલ મીડિયામાં ખોટા પ્રકારની પોસ્ટ કરીને સમાજની અંદર વૈમનસ્ય વધે એવા અનેક પ્રકારના કિસ્સાઓ ધ્યાન ઉપર આવવામાં આવ્યા છે, તો આના સંદર્ભમાં આઈટી એક્ટ હેઠળ અને સીઆરપીસીની જોગવાઈ પ્રમાણે જ્યાં આવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વૈમનસ્ય ઊભું કરવા માટેનો પ્રયાસ કરશે એની સમક્ષ ગુનો નોંધવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. મોબ લિન્ચિંગની કોઈ પણ ઘટના આપણને ગુજરાતને પોષાય તેમ નથી. મોબ લિન્ચિંગના સંદર્ભમાં પણ પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ જે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્યને આવશ્યકતા છે એની પણ તમામ રેન્જ અને તમામ એસપીને આના સંદર્ભની પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ભરતીનું પ્રમાણ ગત વર્ષે પણ સરકાર દ્વારા 18,000 કરતાં વધારે પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી. આગામી દિવસોમાં પણ રાજ્યમાં 5,600 કરતાં વધારે ભરતીઓની પ્રક્રિયા ટૂંક જ દિવસોની અંદર શરૂ થવાની છે અને રાજ્યની અંદર કેટલાય તાલુકા પોલીસ સ્ટેશનો આપણે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના હાલ છે, જ્યાં આવશ્યકતા પડી ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરના એ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના બનાવવા માટે, આ ઉપરાંત અમદાવાદ સુરત જે મહાનગરોમાં શહેરના ઝડપથી વિકસતા વિસ્તાર છે જેની અંદર જનસંખ્યા, ઔદ્યોગિકરણ અને અન્ય પ્રમાણેની આવશ્યકતાના આધાર ઉપર આ પોલીસ સ્ટેશનની હદના પુનઃ એનું સીમાંકન કરીને એ દિશાની અંદર જેથી કરીને લોકોને દૂરના પોલીસ સ્ટેશન સુધી ન જવું પડે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતના બજેટની અંદર જ રાજ્યના બજેટમાં 4 જેટલા નવા સાયબર પોલીસ સ્ટેશન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ
અને માત્ર સાયબર પોલીસ સ્ટેશન નહીં પરંતુ સ્ટેટમાં ક્રાઇમ બ્રાન્ચ હેઠળ એક સાયબર સેલ અને સાયબર લેબ એની પણ આપણે વ્યવસ્થા કરી છે. કોન્સ્ટન્ટલી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આખી જે સાયબર સોશિયલ મીડિયાની અંદર અપપ્રચારનું મોનિટરિંગ કરવા માટે કેટેગરીકલી કેટલાક અધિકારીઓને એની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રવર્તમાન સંજોગોમાં જોઈએ તો નવા પ્રકારના જે ગુના બને છે એમાં આજનો ગુનેગાર એ વાઈફાઈનો ઉપયોગ કરે છે, એટલો હાઈફાઈ થવાના કારણે પોલીસ તંત્ર પણ પોતાની સ્કિલ અપગ્રેડેશન કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જે ભરતીમાં નવા આઈટીના નવા કેન્ડિડેટ્સ આવ્યા છે એ બધાને પણ ટ્રેનિંગ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં અને રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં એ લોકોને ટ્રેનિંગ આપી એમની પણ સ્કિલ અપગ્રેડ કરીને આગામી દિવસોમાં સાયબરના સંદર્ભના બનતા ગુનાને રાજ્ય સરકાર અગ્રિમતા આપવાનું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હમણાં ઇઝરાયલના પ્રવાસ દરમિયાન પણ ત્યાંથી નવી આ સાયબરના સંદર્ભમાં કેટલી ટેકનોલોજી જેમાં વિડીયો એનાલિટિકથી માંડીને બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બધાની ખરીદવાની અંતિમ તબક્કાની અંદર પ્રક્રિયા છે. આગામી દિવસોમાં જે સાયબર પોલીસ સ્ટેશનો બનશે એ પરંપરાગત કરતાં અલગ પ્રકારના વેલ ટેકનોલોજી અને વેલ સ્કિલથી